नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनो स्वागत छे। ने आजनो मुद्दो छे शिक्षण। हाल कोरोना संकट वच्चे शाळाओ बंद छे, परंतु शिक्षण चालू छे। बाळकोने ऑनलाइन भणावामां आवी रह्यो छे ने तेने लईने घणी बधी फरियादो अने विवाद पण उभा थया छे। परंतु आजे आपणे चर्चा एनी पर करीशुं के ऑनलाइन शिक्षण तो चाले छे, परंतु शाळाओ જ્યારે 15મી ઓગસ્ટ પછી ખુલશે ત્યારે અત્યારથી જ એ પણ ચિંતા શરૂ થઈ ગઈ છે કે ઓગસ્ટમાં જ્યારે શાળાઓ ખુલશે ત્યારે વર્ષભરનું જે શિક્ષણ છે તે કાર્ય કેવી રીતે પૂરું થશે, હવે તેને સેમિસ્ટરમાં વહેંચણી કરવામાં આવશે કે પછી કોર્સ કેવી રીતે પૂરો થશે, તે સૌથી મોટો સવાલ છે। અને આ સવાલમાં એક સવાલ 12th સાયન્સનો પણ છે કે જ્યારે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પણ કરાવવામાં આવશે તો તે અભ્યાસક્રમ કેવી રીતે પૂરો થશે। આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે શિક્ષણવિદ જોડાઈ ગયા છે, પરેશ શાહ। પરેશજી, સૌથી પહેલાં તો તમારું સ્વાગત છે વડોદરા ન્યૂઝ નેટવર્કમાં। અને શિક્ષણ હાલ ચાલુ છે, શાળાઓ બંધ છે, આ જે ચર્ચાઓ હવે શરૂ થઈ ગઈ છે, તો તમે શું કહેશો? કોવિડ-19 આ પહેલો એક અનુભવ, વિશ્વ આખાને એક એવો અનુભવ થયો કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય, બાળક હોય કે કોઈ પણ હોય, એમને ઘરની અંદર પૂરાઈ રહ્યું પડ્યું। તેમાં ખાસ કરીને ભારતની અંદર માર્ચ મહિનાથી આ એક અનુભવ, ખાસ વિદ્યાર્થીઓ માટે કે વાલી માટે એક નવો અનુભવ હતો। શરૂઆતના 2-3 મહિના તો વાંધો ના આવે કે માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના લોકડાઉનની અંદર પસાર થઈ ગયા, પણ 3 મહિના જ્યારે બાળકો ઘેરે રહ્યા ત્યારે મા બાપને એક અલગ અનુભવ રહ્યો કે બાળક પણ ઘેર કંટાળી ગયા, વાલીને પણ એવું થયું કે આ બાળક ઘેર બેઠા બેઠા બોર થઈ ગયા। ત્યારે વાલીઓની અપેક્ષા થોડી વધવા માંડી મે મહિનામાં કે જે શાળાઓ છે એ શાળાઓ એક એવા પ્લેટફોર્મ ઉપર આવે કે જેમાં શિક્ષક અને વિદ્યાર્થી બંનેનું આદાન પ્રદાન હોય, શિક્ષક પોતાની બાબત વિદ્યાર્થી સુધી મૂકી શકે, વિદ્યાર્થી શિક્ષક સુધી મૂકી શકે। એ મનોવૈજ્ઞાનિક બાબત આપણે વિચારીએ કે 3-3 મહિના સુધી બાળક ઘેર રહ્યું, વાર્ષિક પરીક્ષા પણ ના આપી, એવા સંજોગોની અંદર વાલીની અપેક્ષા પૂર્ણ કરવા માટે શાળાઓને એક એવા પ્લેટફોર્મ પર આવવું પડ્યું કે બાળકોને આપણે ઓનલાઈન એજ્યુકેશન કહો કે ઓફલાઈન એજ્યુકેશન કહો, કે જેની અંદર શિક્ષક અને વિદ્યાર્થી બંને એક પ્લેટફોર્મ પર હોય એવું એક માધ્યમ આ ચાલુ વર્ષની અંદર આપણે જોઈ શકીએ। પણ પરેશભાઈ, સવાલ હવે એવો પણ આવી ગયો છે કે જ્યારે ઓગસ્ટ બાદ શાળાઓ ખુલશે તો કોર્સ કેવી રીતે પૂરો થશે વર્ષભરનો? પ્રશ્ન બહુ સરસ છે। આ પ્રશ્ન સામાન્ય શિક્ષણ સાથે સંકળાયેલા બધાના મનની અંદર પ્રશ્નો છે। હવે હું આપના માધ્યમથી શિક્ષણ વિભાગને કંઈક કહેવા માગું છું કે આપણે જો એવું વિચારીશું કે 1-12 વિદ્યાર્થીઓનું શું, એના બદલે આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જે વિદ્યાર્થીઓ છે તેમાં ખાસ કરીને હું એવું વિચારીશ કે 10 અને 12, 12ની અંદર કોમર્સ અને સાયન્સ, એ જે વિદ્યાર્થીઓ છે એનું બહુ જ અમૂલ્ય વર્ષ છે। અમૂલ્ય વર્ષ એટલા માટે કહું છું કે આ વિદ્યાર્થીઓનું વર્ષ એવું છે કે એક નવા પરિપ્રેક્ષ્યની અંદર આ બાળકો અત્યારે શિક્ષણ લઈ રહ્યા છે। એમાં જો વડોદરા શહેર હોય તો વાંધો ના આવે, કે મેટ્રો સિટી હોય તો વાંધો નહીં આવે, કે ઓનલાઈન એજ્યુકેશન મળી શકે, ટ્યુશન્સ ક્લાસ હોય કે સ્કૂલ, પછી ગ્રામ્ય વિસ્તારમાં જે બાળકો છે એમના માટે સૌથી મોટો પ્રશ્ન છે કે એ વિદ્યાર્થી નથી વર્ગખંડ સુધી જઈ શકતો, કે નથી શિક્ષકો વિદ્યાર્થી સુધી પહોંચી શકતા, તો એ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું તો કઈ રીતે આપવું? ફક્ત પાઠ્યપુસ્તક કે મટીરિયલ તમે બાળકને ઘેર પહોંચાડી દો તો એનાથી પૂરતું નથી। તો એવા સમયની અંદર શિક્ષણ વિભાગે એક નવો અભ્યાસક્રમ નક્કી કરવો પડશે, નવી પેપર સ્ટાઇલ નક્કી કરવી પડશે અને એક ખાસ રોડમેપ નક્કી કરવો પડશે કે જ્યારે માર્ચ મહિના અથવા તો એપ્રિલ મહિનામાં જો પરીક્ષા લેવામાં આવે તો વિદ્યાર્થીઓનો પણ હિત જળવાય અને આ પરિસ્થિતિમાંથી એ વિદ્યાર્થી બહાર આવી શકે અને સારામાં સારું એ વિદ્યાર્થી પોતાનો દેખાવ કરી શકે એવું બોર્ડે વિચારવું પડશે। પરેશભાઈ, લોકો અલગ અલગ સૂચનો આપી રહ્યા છે, તમારા દ્વારા શું છે કે સેમિસ્ટર પદ્ધતિથી કોર્સ પૂરો કરવામાં આવે કે પછી જે તમે જેમ કીધું કે 8મું અને 10મું 12માંના વિદ્યાર્થીઓ પર વધારે ફોકસ કરવામાં આવે કે તમામ વિદ્યાર્થીઓ પર ફોકસ કરવામાં આવે, કેવી રીતે આપણે આ તમામ લોકોને એક નવી પદ્ધતિ ઓનલાઈન, કેમ કે કોઈ દિવસ આપણે આવી રીતે અભ્યાસ આપ્યો નથી, તો કેવી રીતે આપ થશે? જો હું તમારી પાસે થોડોક મુદ્દા મૂકીશ કે હમણાં જ ગયા શનિવારે UGC તો NCERT ગાઈડલાઇન મૂકી છે, જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, દિલ્હી અને અમુક રાજ્યોને ધ્યાનમાં રાખીને
હજી કોવિડના જે પ્રશ્નો છે, કોરોનાના જે પ્રશ્નો છે હજી હલ થયા નથી, એવા સંજોગોમાં વિદ્યાર્થીઓને વર્ગખંડ સુધી બોલાવ્યા પર જો સંક્રમણ થાય તો એ પરિસ્થિતિનો સામનો કરવો. તો અત્યારે ગુજરાત સરકારે ઓગસ્ટ મહિનો કયો છે, પછી દિલ્હીની જે ગાઈડલાઇન છે, ઉપર જે સેન્ટ્રલની ગાઈડલાઇન છે, એ તો ઓક્ટોબર મહિનો કયો છે. હવે જો ચોક્કસ મહિનો અથવા ચોક્કસ જો સમયગાળો આપણા સુધી મળે તો આપણે એનો એક ચોક્કસ અભ્યાસક્રમ નક્કી કરી શકીએ. ઓગસ્ટ મહિનો જો કદાચ આપણો ગુજરાત સરકાર જો વિચારે કે આપણે પરીક્ષાઓ અભ્યાસક્રમ શરૂ કરીએ, તો મને લાગે છે કે શરૂઆતના 3 મહિના અથવા 4 મહિનાની બાદબાકી અભ્યાસક્રમમાંથી કરવી પડે, પહેલા સત્રમાંથી. એમાંથી બાદબાકી એટલે કે જે એવા ચેપ્ટર્સ છે કે જે વિદ્યાર્થીઓ માટે થોડા અઘરા છે, અથવા તો આમ તો અઘરા ન કહેવાય કે બધું જ બાળકો માટે તૈયારી કરવાની હોય છે, પણ એનો અભ્યાસક્રમ 75% અભ્યાસક્રમ આપણે કરી દઈએ. હજી આ તો એક સૂચન છે. અને એક અભ્યાસક્રમની સાથે એક એવી ગાઈડલાઇન કે અત્યારે ધોરણ 10ની અંદર 20% ઓબ્જેક્ટિવ, 80% સબ્જેક્ટિવ. તો જે જૂની પદ્ધતિથી 50 માર્ક્સ ઓબ્જેક્ટિવ, 50 માર્ક્સ સબ્જેક્ટિવ, કોમર્સ એક એવું છે કે જેમાં ઓબ્જેક્ટિવ કે હેતુલક્ષી બહુ ઓછા છે, એમના માટે પણ એક નવી ગાઈડલાઇન અથવા નવો અભ્યાસક્રમ તૈયાર કરીએ, ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ પર ભાર વધારે આપીએ. 12 સાયન્સમાં તો ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવનું ભારણ સરખે સરખું છે. જો આવું કંઈક આપણે નક્કી કરીએ તો હેતુલક્ષી તૈયાર કરીને પર જો વિદ્યાર્થી આગળના ધોરણમાં જાય તો બહુ જ સારું ગણાય. એટલા માટે કે મા બાપ આ બાળકોની પાછળ આર્થિક રીતે પણ એટલું બધું યોગદાન આપે છે, એટલો બધો ખર્ચ કરતા હોય છે, તો એમને એવું ન લાગે અમે એટલો ખર્ચ કર્યો પણ બાળક કશું ભણ્યા નહીં. તો ઓબ્જેક્ટિવ ઉપર જો વધારે ભાર આપી ને જો આપણે એક નવી પરીક્ષા પદ્ધતિ જો તૈયાર કરીએ તો મને લાગે છે કે વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં વાંધો નહીં આવે. સાહેબ, એક વસ્તુ એવી પણ હવે ચર્ચામાં છે કે જે ઓનલાઈન અભ્યાસ જે શાળાઓએ શરૂ કર્યો છે, બાળક સવારથી મોબાઈલ લઈને બેસી જાય છે, અને એ પ્રકારની પદ્ધતિ મેં જોઈ છે કે જેમાં ખાલી ટીચર બોલે છે, વિદ્યાર્થીને બોલવાનું નથી, કેમ કે મ્યુટ કરી દેવામાં આવે છે. તો એક ધારી અવાજ જે બાળક પાસે આવી રહી છે સ્પીકર ફોનમાંથી, તો એ પણ બાળકને કંઈ માનસિક રીતે ત્રાસ આપી રહ્યા છે એવા ઘણા લોકોની ફરિયાદો છે. શિક્ષણ જરૂરી છે, પરંતુ આ જે પદ્ધતિ છે તેનાથી શારીરિક અને માનસિક નુકસાન પણ લોકોને હવે અનુભવી રહ્યું છે, તો એને લઈને હવે શું રસ્તો કાઢી શકાય? પ્રશ્ન બહુ સરસ છે. આજનો આ એક પ્રશ્ન એવો છે, સરખતો પ્રશ્ન કહી શકાય. એક પરિસ્થિતિ આવી, મેં જે શરૂઆતમાં મારા વક્તવ્યની મેં ચર્ચા કરી ત્યારે કે માર્ચ, એપ્રિલ અને મે 3 મહિના એવા હતા કે બાળકો ઘરની અંદર કંટાળી ગયા હતા, પૂરાઈ ગયા હતા, થાકી ગયા હતા. એટલે ઘણી શાળાઓ એની નાના પાયા પર શરૂઆત કરી. વાલીની અપેક્ષાઓ શાળા પ્રત્યે ઘણી બધી વધારે હોય છે. જે શાળા આ શરૂ કરવા નથી માગતી એમના પર એક જવાબદારી આવી ગઈ. ઘણી શાળા એવી છે કે જેમને આજે શરૂઆત જ નથી કરી, એમને ઓફલાઈન મટીરિયલ બાળકોને ઘેર પહોંચાડતા હતા. પણ જે વાલી હજી જોડાયા જ નથી ઓનલાઈન અભ્યાસક્રમની અંદર, તો વાલીઓએ શાળા પાસે અપેક્ષા રાખી કે ભાઈ આ એક્સ સ્કૂલે ચાલુ કર્યું તો તમે કેમ નહીં. અને સામે એવા પ્રશ્નો થયા કે જે સ્વનિર્ભર શાળાઓ છે એમની સામે એવા પ્રશ્નો થયા કે ફક્ત તમારે ફી લેવી છે, તમારે કશું ભણાવવું નથી. એટલે એ શાળાઓ ના છૂટકે ઓનલાઈન એજ્યુકેશન આપવાની શરૂઆત કરવી પડી. બીજી બાબત ત્યાં આવશે, હું બહુ જ ખુલ્લા દિલથી આપની સમક્ષ આ મુદ્દાઓ મૂકીશ કે 2 તાસ 80 મિનિટ ઘણી શાળાઓ ઓનલાઈન એજ્યુકેશન આપી રહી હતી. વાલીઓને પાછા ત્યાં પર પ્રશ્નો ઊભા થયા કે 2 તાસ અમે તો પૂરેપૂરી ફી શાળાની અંદર ભરીશું ને ભરીએ છીએ, કેમ 2 તાસ? એટલે ઘણી શાળાઓ બીજા 2 તાસ વધાર્યા. થયું એવું કે જેમ જેમ વાલીઓની અપેક્ષા, શાળાની પણ અંદરની સ્પર્ધા, જો અમે નહીં કરીએ તો વાલીઓ તરફથી અમને શું ફીડબેક આવશે, અમે પાછળ રહી જઈશું આ સમયની અંદર. એટલે શાળાઓએ પણ વાલીઓના કહેવા પ્રમાણે એમને એમના આખા ટાઈમ ટેબલમાં ફેરફાર કરવો પડ્યો. જેમ જેમ ઓનલાઈન એજ્યુકેશન શરૂ થતું ગયું, શરૂઆતમાં 2 પીરિયડ, 1 પીરિયડ, 3 પીરિયડ, 4 પીરિયડ, ત્યાર પછી એની જે એવી બાબતો જે તમે કહ્યું તેમ એક સાથે મોબાઈલ ગરમ થઈ જવો, 4 પીરિયડ સુધી બહાર રહેવું, આંખો માંથી પાણી પડવા, આ બધી બાબતો ધીરે ધીરે જોવા માંડી. હું આપના માધ્યમથી કહીશ કે 2 પીરિયડ જો સારા જે તમને ઓનલાઈન એજ્યુકેશન આપે છે, તમને જે અનુકૂળતા છે, તમને લાગે છે કે મેં 2 જ પીરિયડ પૂરતું બાળકને કે 2 તાસ પૂરતું ભણાવું છે, 2 તાસ પૂરતું જ એમને ભણાવો,
બીજા બે તાસ તમને નહીં ભણાવો તો કોઈ શાળા તમારી સામે એવા પગલાં પણ નહીં, કારણ કે આ તો કેવું છે કે અત્યારે એક એવી સ્પર્ધાની અંદર છીએ કે જો શાળાઓ નહીં કરે તો પણ પ્રશ્ન ઊભા થશે કે આ શાળાને કરવું નથી. તો હું આપણા માધ્યમથી કહીશ અને શાળાઓના જે શિક્ષકો છે એમને પણ કહીશ કે બહુ તો ઓછા કલાકો આ બાળકને આપણે ઓનલાઈન એજ્યુકેશન આપીએ, જેથી બાળક પણ ખુલ્લા દિલથી ભણે, સારી રીતે ભણે અને સાચું ભણે. સર, છેલ્લો સવાલ કે આ શાળાઓ તો જે કરી રહી છે તે કરી જ રહી છે, સરકાર જે કરી રહી છે તે કરી રહી છે, પણ બાળકો પાસે પાઠ્યપુસ્તકો છે. તમારા આટલા એક્સપિરિયન્સ પ્રમાણે તમે શું કહેવા માંગો છો કે એ બાળકોએ કઈ રીતે પોતાના પાઠ્યપુસ્તકોમાં કઈ વસ્તુ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરીને કઈ રીતે એને શીખી લેવું જોઈએ? જો હવે એક મહત્વની બાબત એ છે કે પાઠ્યપુસ્તકો હજી ઘણા માર્કેટમાં ઘણા આવવાના બાકી પર છે, આવી પણ રહ્યા છે. પાઠ્યપુસ્તકો લાવો. એક મહત્વનું હું આપને કહીશ કે એક વર્ષ આ વર્ષ એવું છે જે બધા માટે નવું છે. ભણતર કરતાં બાળકને આપણે ગણતર આપવાની બહુ જરૂર છે. બાળક જો થોડું ઓછું ભણશે તેનાથી બહુ કોઈ ફેર નથી પડવાનો, પણ હા, ધોરણ 10 અને ધોરણ 12ના જે બાળકો છે એમના માટે બહુ જ અમૂલ્ય વર્ષ છે. તો શાળાના શિક્ષકો, વાલી, એમના માટે કંઈક વિચારવું પડશે કે એ બાળક માટે આપણે પૂરતો સમય ફાળવો પડશે. પણ બાકીના જે બાળકો છે, બાકીના ધોરણના જે બાળકો છે એ થોડા ઓછા કલાક ભણશે તો એમને એમના કેરિયરની અંદર કોઈ એટલો બહુ મોટો ફેર નહીં પડે. તો હું વાલીઓને કહીશ કે કોઈ દેખાદેખીમાં તમે નહીં પડતા કે આ શાળા 4 પીરિયડ ભણાવે છે કે 6 પીરિયડ ભણાવે છે, આ શાળા 3 પીરિયડ ભણાવે છે એટલે આ શાળા પહેલાં શાળા કરતાં ઓછી સારી, આ શાળા સૌથી સારી વધારે ભણાવે છે. કારણ કે વાલીઓની અપેક્ષા પૂર્ણ કરવા શાળાને કામ કરવું પડતું હોય છે. તો હું એટલું જ આપણા માધ્યમથી કહીશ, ભણતર કરતાં ગણતર ઘણું જરૂરી છે. જ્યારે બાળક તમારી પાસે ઘેર છે તો ભણતર સિવાય પણ બાળકને તમે એવી થોડીક નોલેજ આપો કે એને જીવનમાં કામ લાગે. તો હું જે બાળકો અત્યારે COVID-19ની અંદર જે બાળકો ઘેર છે એ બાળકોને હું અહીંથી કહીશ કે ભાઈ સલામત રહો, ઘેર રહો. જો તમે સલામત હશો, તમારી તંદુરસ્તી સલામત હશે તો બાકીના આગળના વર્ષોમાં તમે ભણી શકશો. પણ ધોરણ 10 અને ધોરણના 12ના બાળકોએ હું કહીશ કે એમને જે એમની પાસે પાઠ્યપુસ્તકો છે, એમની પાસે જે મટીરિયલ છે એમાં પૂરતા કલાકો એની પાછળ આપો. જ્યારે પણ તમારી પાસે એનું ટાઈમ ટેબલ આવે કે તમારી પાસે જે ગાઈડલાઈન આવે એ ગાઈડલાઈન તમે ફોલોઅપ કરી શકો. ખૂબ ખૂબ આભાર સાહેબ, તમે અમારી સાથે જોડાયા અને આ શિક્ષણવિદ હતા પરેશ શાહ, અંબે સ્કૂલથી તેઓ જોડાયેલા છે. અને આજે વડોદરા નહીં પણ અમારા તમામ જે દર્શકો છે, જે આ સમાચાર જોઈ રહ્યા છે, ખબર જોઈ રહ્યા છે, તેવા વાલીઓ અને વિદ્યાર્થીઓને સુંદર સંદેશ આપ્યો છે. અમારા તરફથી પણ એ જ સંદેશ છે કે કોઈ પણ કોમ્પિટિશનમાં રહ્યા વગર તમારા બાળકથી જેટલું ભણાય અત્યારે તેટલું તમે એને ભણાવો, અને સાથે સાથે ઓનલાઈન શિક્ષણ જે આપવામાં આવી રહ્યું છે શાળા તરફથી, તેમાંથી તમને જે યોગ્ય લાગે તે પીરિયડ તમે ભરી શકો છો. આ વર્ષ બાળક થોડું ઓછું ભણી લેશે તો કંઈ નહીં બગડે, પરંતુ જો આપણે કોમ્પિટિશનમાં જઈશું ને આપણા બાળકનું સ્વાસ્થ્ય આમાંથી કંઈ બગડશે તો તે પણ આપણાને ખૂબ જ નુકસાન થઈ શકે છે. 10મા અને 12માના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ આ વર્ષે ખૂબ જ જરૂરી છે, અને તેઓને અભ્યાસ મળે તેવી સ્કૂલ તરફથી વિશેષ વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ જે બાકીના વિદ્યાર્થીઓ છે તે આ વખતે થોડું ઓછું ભણી લેશે તો પણ ચાલશે, કેમ કે આપણે જો સ્વસ્થ રહીશું તો આગળ વધુ સારું ભણી શકીશું.